ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાથે રાજ્યના શાળા સંચાલક મંડળની મિટિંગ મળી હતી. ત્યાર પછી શાળા સંચાલક મંડળના આગેવાનો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યા હતા અને આ મિટિંગમાં જે નિર્ણયો લેવાયા એની આપને હું માહિતી આપું છું. રાજ્યના વાલીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય શિક્ષણમંત્રીશ્રી અને શાળા સંચાલકો સાથેની બેઠકમાં નક્કી થયા મુજબ આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરશે નહીં. એટલે કે જે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યો છે એમાં કોઈ પણ સ્કૂલ દ્વારા ફી વધારો કરવામાં આવશે નહીં. બીજી એક મહત્વની જાણકારી છે કે માર્ચ, એપ્રિલ અને મે લોકડાઉન ખુલ્યા પછી પણ આ ત્રણ મહિનાની જે ફી છે એ જે વાડીની અનુકૂળતા ન હોય, એમની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય એવા વાલીઓ પણ છ મહિનાના ગાળામાં, એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી જૂનથી લઈને નવેમ્બર સુધીમાં માસિક હપ્તેથી અથવા એકી સાથે જમા કરાવી શકશે. એના માટે સ્કૂલ તરફથી વાલી ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવશે નહીં. બીજી આ મિટિંગમાં નક્કી થયા મુજબ ક્વાર્ટરલી હપ્તો ફીનો ભરવાનો થાય છે. મોટાભાગે સ્કૂલોમાં ક્વાર્ટરલી, સિક્સ મંથલી અને એન્યુઅલ, એની જગ્યાએ જે વાલીની ઈચ્છા હોય એ માસિક હપ્તો પણ ભરી શકશે. એટલે કુલ ત્રણ મહત્વની બાબતોની મેં આપની સાથે વાત કરી કે મિટિંગમાં નક્કી થયા મુજબ આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળાએ ફી વધારશે નહીં, કોઈ પણ શાળા ફી વધારો કરશે નહીં. બીજું, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ભરવાની જે વાલીને આર્થિક અનુકૂળતા ન હોય એવા વાલીઓને જૂનથી નવેમ્બર સુધી છ મહિના માટે ગમે ત્યારે માસિક અથવા ત્રિમાસિક હપ્તાથી ભરવાની એમને છૂટ શાળા તરફથી આપવામાં આવશે. સાથોસાથ ક્વાર્ટરલી ઇન્સ્ટોલમેન્ટની જગ્યાએ મંથલી ઇન્સ્ટોલમેન્ટ પણ સ્કૂલોમાં ભરી શકાશે. આ ત્રણ ખૂબ જ મહત્વના નિર્ણય વાલીઓના હિતમાં, રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય શિક્ષણમંત્રીશ્રી અને શાળા સંચાલક મંડળની સાથેની મિટિંગમાં આ નિર્ણયો મહત્વના લેવામાં આવેલ છે. ઉચ્ચ શિક્ષણને લગત એક બીજો મહત્વનો નિર્ણય છે કે રાજ્યમાં જે કોઈ પણ કોલેજ અને યુનિવર્સિટી આવેલી છે એ તમામ કોલેજીસ અને યુનિવર્સિટીમાં 15મી એપ્રિલથી 16મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવેલ છે. એટલે કે 15મી એપ્રિલથી 16મી મે સુધી કોલેજો અને યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ એટલે કે 17/5 રવિવાર છે, 18/5 જ્યારે કોલેજ અને યુનિવર્સિટી ખુલે ત્યારબાદ પરીક્ષા બાબતમાં સમગ્ર ભારતમાં યુજીસી અને એઆઈસીટીઈ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવશે એ રીતે પરીક્ષા કોલેજ અને યુનિવર્સિટીની લેવામાં આવશે. એક બીજો મહત્વનો નિર્ણય છે, રાજ્યના ઘણા બધા વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણમાં આ વર્ષે બોર્ડમાં અપીયર થયા હતા, સામેલ થયા હતા. વચ્ચે લોકડાઉનના કારણે કેન્દ્રીય મૂલ્યાંકનની કામગીરી થંભાવી દેવામાં આવી હતી. એમાં પણ રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે એવો નિર્ણય કર્યો છે કે 16મી એપ્રિલથી 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓની જે નોટબુક્સ છે, આન્સર સ્ક્રિપ્ટ છે, એની કેન્દ્રીય મૂલ્યાંકનની કામગીરી 16મી એપ્રિલથી સમગ્ર રાજ્યમાં ચાલુ કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ એના માટે સમગ્ર જવાબદારી ઉઠાવશે. સાથોસાથ
આ કામમાં જોડાયેલા શિક્ષકોની સુરક્ષા, એમની સલામતી, એમને અવરજવરમાં કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ તમામ બાબતો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇન્શ્યોર કરાવવામાં આવશે. આમાં જ્યાં પણ જરૂર જણાય ત્યાં બોર્ડ દ્વારા વધારાની બિલ્ડિંગ અથવા ઓરડા પણ રિક્વિઝિટ કરીને હાથ ઉપર લઈને એમાં પણ વ્યવસ્થા કરવામાં આવશે. એટલે ઉચ્ચ શિક્ષણમાં કોલેજ અને યુનિવર્સિટી એનું વેકેશન 15 એપ્રિલથી 16 મે સુધીની રહેશે અને કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા બાબતે યુજીસી અને એઆઈસીટીઈના પરામર્શમાં રહીને સમગ્ર દેશ માટે જે વ્યવસ્થા સૂચવવામાં આવે એ રીતે ગુજરાતમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારબાદ મેં આપને વાત કરી કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓમાં જે ઉત્તર વહીઓ છે એની મૂલ્યાંકનની કામગીરી 16 એપ્રિલથી ચાલુ કરવામાં આવશે અને એમાં જે શિક્ષકો જોડાયેલા છે એની સલામતી, સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એના માટે તમામ પગલાઓ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. આપને એક બીજી વાત હું જણાવવા માંગુ છું કે રાજ્ય સરકારે દેશમાં પ્રથમ વખત નિર્ણય લઈને એપીએલ 1ના એવા કુટુંબો કે જેનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં નથી એવા આશરે 60 લાખ જેટલા કુટુંબોને આજે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ આપવાની કામગીરીની આજે શરૂઆત થઈ. આપને જે રીતે મેં જણાવ્યું કે શરૂઆતમાં 4 થી 5 દિવસમાં તમામ એનએફએસએ લગભગ 3.25 કરોડ લોકોને રાશન પહોંચાડવામાં આવ્યું, એ પણ એક સરકાર દ્વારા રેકર્ડ બ્રેક કામગીરી કરવામાં આવી. ત્યાર પછી પરપ્રાંતીય મજૂરો એવા લોકોને અન્ન બ્રહ્મમ યોજનામાં સમાવેશ કરીને આશરે 5 લાખ લોકોને રાશન પહોંચાડવામાં આવ્યું. સાથોસાથ બીપીએલ કેટેગરીમાં હોય પણ એનએફએસએમાં સમાવેશ ન હોય એવા લગભગ 3,40,000 કુટુંબોને રાશન પહોંચાડવામાં આવ્યું અને હવે એપીએલ 1 કેટેગરીના લગભગ 60 લાખ કુટુંબો જેનો સમાવેશ એનએફએસએમાં નથી એને પણ 13મી તારીખ એટલે આજથી જ ખૂબ જ સારી રીતે ખૂબ જ વ્યવસ્થા કરીને રાશન પહોંચાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આપને જણાવતા મને આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આશરે 4 લાખ જેટલા કુટુંબોને રાજ્યના 17,000 જેટલી સસ્તા અનાજની દુકાન ઉપરથી અન્નનું વિતરણ ચાલુ થયું છે અને ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોઈ અવ્યવસ્થા ન થાય એ રીતે કલેક્ટરશ્રીઓ, જિલ્લા પુરવઠાધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ એ તમામના સાથ સહકારથી આ સુંદર કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. આજે જો હું આપને રાજ્યમાં દૂધ અને શાકભાજી વગેરેની વિગત આપું તો રાજ્યમાં આજે દૂધનું વિતરણ 46,63,000 લીટર જેટલું થયેલ છે જે પર્યાપ્ત છે અને ખૂબ જ સારી રીતે સમગ્ર રાજ્યમાં દૂધની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. શાકભાજીમાં કુલ લગભગ 82,900 ક્વિન્ટલ શાકભાજીની આવક આજે ગુજરાતમાં થયેલ છે જેમાં બટાકા લગભગ 15,710 ક્વિન્ટલ, ડુંગળી 39,000 ક્વિન્ટલ, ટામેટા 5,300 ક્વિન્ટલ અને અન્ય શાકભાજી લગભગ 22,900 ક્વિન્ટલ જેટલી છે. સાથોસાથ 12,460 ક્વિન્ટલ ફળની પણ આવક આજે ગુજરાત રાજ્યમાં થયેલ છે. આજે 6 બજારો જેમાં જેતલપુર, પાદરા, હિંમતનગર, કપડવંજ, ધોળકા અને કલોલનો સમાવેશ થાય છે. આ 6 બજારો અમુક કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ વધારે ભીડ હોવાના કારણે અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ બરોબર રીતે ન જળવાતું હોય એવી જગ્યાએ આ માર્કેટિંગ યાર્ડને બંધ પણ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં લગભગ 10,88,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદોને. કોઈ પણ વ્યક્તિ ખાધા વગર, ભોજન વગર એમને સૂવું ન પડે એવું જો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ધાર છે એના માટે તમામ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સામાજિક અને શૈક્ષણિક અને ધાર્મિક સ્વયંસેવી સંસ્થાઓના સાથ સહકારથી અત્યાર સુધીમાં રાજ્યમાં 1,10,00,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને જે સસ્તા અનાજની દુકાનો ઉપરથી સૌને જે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે એમાં આ ફૂડ પેકેટની વ્યવસ્થા એ ખૂબ જ એમાં પૂરક બની છે અને રાજ્યમાં આજની તારીખે
શાકભાજી, ફળફળાદી, દૂધ, અનાજ, કરિયાણા, દવા, કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુનો કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતની કોઈ પ્રોબ્લેમ જોવા મળી નથી. ધન્યવાદ. આઈએમએના સ્ટેટના હેડ અને અલગ અલગ ઝોનલ હેડ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી સંવાદ યોજ્યો હતો અને એમને અનુરોધ પણ કરવામાં આવ્યો કે એમના પોતાના જે પ્રાઇવેટ ક્લિનિક છે, ઓપીડી છે, એ ચાલુ રાખે અને એના માટે જીવન જે બી જરૂરિયાતની વસ્તુઓ છે, દાખલા તરીકે માસ્ક છે, જરૂર જણાય ત્યાં પીપીઈ કિટ્સ વગેરે પણ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવવાની તત્પરતા બતાવી છે અને ઉપલબ્ધ પણ કરાવવામાં આવ્યું છે. મારું ફરીથી અનુરોધ છે કે જે આપણું આખું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંનેનું યોગદાન રહેલું છે અને પ્રાઇવેટ ક્લિનિક્સ અને ઓપીડી ઝડપથી શરૂ થાય તેવું હું રાજ્ય સરકાર તરફથી પુનઃ સૌને વિનંતી કરું છું. આઈએમએના માધ્યમથી ટોટલ લગભગ 45,000 જેટલા માસ્ક ડોક્ટર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એ તમામ ડોક્ટર્સ ખૂબ જ સારા, પ્રતિષ્ઠાવાળા અને સુખી સંપન્ન છે. એવું નથી કે એ પોતે માસ્ક ખરીદી નથી શકતા, પણ ત્યારે માસ્ક જે N95 ખાસ કરીને છે એ માર્કેટમાં એટલા બધા એવેલેબલ ન હોવાના કારણે સરકાર પૂરક બનીને જે તે વખતે તત્પરતા દાખવીને માસ્ક એમને પૂરા પાડવામાં આવ્યા છે અને મને ખાતરી છે કે ટૂંક સમયમાં જનજીવન સામાન્ય થશે અને ઓપીડી અને ક્લિનિક પ્રાઇવેટ ડોક્ટર્સ દ્વારા પણ સમાજના હિતમાં ઝડપથી શરૂ કરી દેવામાં આવશે. ગઈકાલે પણ મેં આપને કીધું હતું કે કોરોનાની જે ક્રાઇસિસ છે અને એને આપણે સૌએ સમજવાની જરૂર છે. કોરોના એક મહામારી છે, ઇટ્સ અ હેલ્થ ક્રાઇસિસ અને એનાથી એક જ બચાવ છે કે ઘરની અંદર રહીએ, બહાર જઈને કોરોનાને પકડીને આપણા ઘરે સુધી નહીં લાવીએ. કોરોના જે છે એ સંક્રમિત વિસ્તારમાં છે, સંક્રમિત વ્યક્તિઓમાં છે, એ તમારા ઘર સુધી પોતે નથી આવવાનો. એટલે સરકારની જે બોટમ લાઈન છે કે જે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય, જે જગ્યાએ અવ્યવસ્થા સર્જાશે, જે જગ્યાએ તમામ પ્રકારનું સાથ અને સહકાર, વહીવટીતંત્રને એમ લાગશે કે અમુક સ્ટેક હોલ્ડર્સ તરફથી નથી મળતો, એવા એપીએમસી હોય કે બીજી જગ્યાએ હોય એને ચોક્કસપણે બંધ કરવાનો નિર્ણય, જે કઠોર નિર્ણય છે, એ પણ લેવામાં આવશે અને જનહિતમાં, જાહેરહિતમાં આવા કોઈ પણ નિર્ણય લેવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. સુરતમાં પણ આપને ખબર છે કે થોડાક દિવસ પહેલા અમુક ઇસ્યુઝ થયા હતા શાકભાજીના એપીએમસીમાં, પરંતુ ત્યાંના કલેક્ટર કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા એપીએમસીના સત્તાધીશો સાથે બેસીને સુંદર નિર્ણય અને વ્યવસ્થા કરવામાં આવ્યો. છતાં પણ એ વ્યવસ્થામાં જો કોઈ ઉણપ જણાશે તો એમાં હજુ સુધાર કરવામાં આવશે. એ જ રીતે જમાલપુરથી જેતલપુર શિફ્ટ કરવામાં આવ્યો, પછી એમ જોયું કે જેતલપુરમાં પણ વ્યવસ્થા છે, એને સુધારવા માટે પગલાં લેવામાં આવશે. શાકભાજી થોડી ઓછી મળે, વધારે મળે તો ઘરમાં કદાચ થોડું ઘણું પ્રોબ્લેમ આવે, પણ કોરોના જો મહેમાન બનીને આપના ઘરે આવી જશે તો વ્યક્તિને અને કુટુંબને જે પ્રોબ્લેમ થશે એના કરતાં અનેક ગણી વધારે છે. અને હું ફરી અપીલ કરું છું કે ઘરમાં રહો, ઘરથી બહાર જવાનું ટાળો. લીલી શાકભાજી એક દિવસ આપણે ઓછું ખાઈએ તો પણ કદાચ ચાલી જાય, પણ કોરોનાને મહેમાન બનાવીને ઘરે લાવવાથી અસંખ્ય મુશ્કેલીઓ આવવાની છે. એટલે આ પરિસ્થિતિની ગંભીરતા એને સમજીને, અને ગુજરાતનો નથી, આ સમગ્ર વિશ્વમાંથી ફરીને આ કોરોના આપણે ત્યાં આવ્યો છે અને બધાને બધી માહિતી છે, એટલે જવાબદારીપૂર્વક સૌ લોકોએ એમાં વર્તન કરવાની જરૂરિયાત છે.